સમીર સૌથી મોટા સમાચાર એ છે કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ દ્વારા ઈમેલ કરવામાં આવેલો તો ત્યારબાદ સાબરકાંઠા પોલીસ હરકતમાં આવેલી અને આ મામલે જે છે હવે એફઆઈઆર નોંધવાની જે પ્રક્રિયા છે તેનો પ્રારંભ થઈ ગયેલો છે એટલે કે સત્તાવાર રીતે પોલીસના ચોપડા ઉપર ગોળ સેવા પસંદગી મંડળનું પેપર ફૂટેલું છે તેની એફઆઈઆર જે છે તે બ્લેક એન્ડ વ્હાઇટ પેપર ઉપર હવે નોંધાવા જઈ રહેલી છે જે માહિતી હાલ મળી રહેલી છે સૂત્રો દ્વારા તો તેની અંદર એ પણ માહિતી સામે આવી રહેલી છે કે નવ જેટલા આરોપીઓ છે તેમની અટકાયત કરી લેવામાં આવેલી છે પોલીસ ગિરફ્તની અંદર લઈ લેવામાં આવેલા છે ને આ નવ જેટલા લોકોના નામ જે છે તે એફઆઈઆરની અંદર દાખલ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીએ આ જ મામલે તાબડતોબ બેઠક જે છે તે બોલાવેલી છે પોલીસ અધિકારીઓને બોલાવેલા છે ગાંધીનગર રેન્જ આઈજી ને બોલાવેલા છે અને આ સમગ્ર મામલે જે અહેવાલ છે તે માગવામાં આવશે ત્યારબાદ સત્તાવાર રીતે પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવશે કે જે એફઆઈઆર જે નોંધાઈ ગયેલી છે તેની વિગત એ જાહેર કરવામાં આવશે પરંતુ હાલ જે માહિતી મળી રહેલી છે તે અનુસાર સાબરકાંઠા પોલીસ જે છે તે આ મામલે એફઆઈઆર જે નોંધવાની છે તેની પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધેલો છે અને ગૃહ રાજ્ય રાજ્યમંત્રીએ તાબડતોબ આ તમામ અધિકારીઓની જે બેઠક છે તે પણ હાલ બોલાવેલી છે